રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાની બીજી કોફી ટેબલ બુક કોલ ઓફ ધી ગીરનું વિમોચન કર્યું. ગીરના એશિયાઈ સિંહો પર લખાયેલા આ પુસ્તકની પહેલી નકલ 31 જુલાઈએ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કરી. અગાઉ 2017માં તેમણે ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત પ્રસ્તુત કરી હતી. પરિમલ નથવાણી લિખિત આ પુસ્તકમાં સિંહોની અદ્ભુત તસવીરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઝાડ પર ચડતા સિંહ, એકબીજા સાથે તકરાર અને વહાલ કરતા સિંહ, શિકારની મિજબાની કરી રહેલા સિંહ, પરિવાર સાથે વિહાર કરતા સિંહ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ કરવામાં આવી છે. આ સાથે ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખૂબીપૂર્વક કંડારવામાં આવે છે. ગીરમાં એકંદરે જીવન, વૃક્ષો, ઝરણા અને સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે સાંસદ પરિમલ નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે. આ સાથે જ નવા પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ છે. આ કોફી ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગ નોગે કર્યું છે. આ પ્રસંગે મીડિયા સાથે સંવાદ કરતા પરિમલભાઈ નથવાણીએ ગીર અને સિંહ સાથે જોડાયેલા પોતાના સંભારણા વર્ણવ્યા હતા. સિંહ સદનમાં ત્યારે 5 રૂપિયાની રૂમ હતી અને 5 રૂપિયામાં થાળી હતી. એમાંનો એક માણસ હજી પણ ત્યાં છે, જે મને ત્યારે બહુ નાનો હતો અને એનું ફેમિલી બધું પાસ થઈ ગયું, પણ એક વરેશ કરીને છોકરો છે, હજી ત્યાં છે. અને ત્યાં એક ટ્રેકર હતા. એ જમાનામાં ટ્રેકરો પાસે બાઇક કે એવું હતું નહીં, પણ સવારના જે રૂટ ઉપર જોવા જતા હતા આ લોકો બધા કે આજે કયા લોકેશન પર કેટલા સિંહ છે, તો સવારે 6 વાગે હું મોહનભાઈ ડોડિયા કરીને હતા અને મોહનભાઈ ડોડિયાના બાઇક પર હું બેસી જતો હતો અને અમુક બીજા લોકો છે એ સાયકલ પર નજીકના રૂટમાં એ લોકો જતા હતા. એટલે મોહનભાઈની સાથે હું જતો હતો. ચેન્જીસ પણ આવ્યું સિંહ સદનમાં કે ફોરેસ્ટમાં. પહેલાં એક જ પોસ્ટ હતી, એક જ જગ્યાએથી જવાતું હતું. અત્યારે ભંભાફોડ કરીને જે નાકું ખોલ્યું છે એ વખતે નહોતું. એટલે ત્યારથી દરેક રૂટમાં મોહનભાઈ અને પછી બીજા લોકો પણ આવતા ગયા ત્યારે મારે બધાની સાથે મળવાનું થતું હતું અને પાછા 4 વાગે એટલે ફરી પાછો હું જતો હતો. એટલે 2 કે 3 દિવસ જ્યાં સુધી બજેટ હોય ત્યાં સુધી અમે રહેતા હતા અને પછી હું ને નટુભાઈ પાછા આવી જતા હતા. કેતન ને સંજય બે ભાઈ હતા, એમને ત્યાં પણ હું જમતો હતો. મારા નાતી ફ્રેન્ડ હતા અને કાંત કરીને એક દુકાન હતી ધોબી, એટલે કપડાં હું સી સદનમાં ધોતો હતો અને ઇસ્ત્રી કરવા હું ત્યાં જતો હતો. એ ધોબીનો છોકરો પણ અત્યારે ટ્રેકર છે. એટલે ત્યારની એટલી બધી સિંહ સાસણગીરની આખી જર્ની મેં આ રીતે જોઈ હતી અને આજે મને ખૂબ જ આનંદ થાય છે કે હું રેગ્યુલર હવે ત્યાં જઉં છું. ગીરમાં મેં મારા વસવાટ કરવા માટે મારા ઘર પણ બનાવ્યા છે અને સારા સમયથી અને નાના સમયથી અત્યારે ગીરનું જેટલું કામ આવે છે, દાખલા તરીકે હોસ્પિટલનો વિષય હોય, હોસ્પિટલમાં સુવિધા કરવાની હોય, પછી એમના માટેના વ્હીકલ કરવાના હોય, ડૉક્ટર્સની રિક્વાયરમેન્ટ હોય, સરકારમાં જે વસ્તુ થઈ શકે એ થઈ શકે, ન થઈ શકે એ પણ આપણે સિંહ માટે જે થાય એ આપણે કરીએ છીએ. ગીરમાં હવે જેટલી છે પોઝિશન એ લિમિટેડ છે. 60 થી 65 થી સિંહ વધારે અહીંયા એડજસ્ટ થાય એવા નથી, એટલે બધું બધી જગ્યાએ બહાર વયા ગયા છે. અને આપણે સરકારને જે પણ ફિગર આવતા હોય કે 650 છે કે 700 છે, પણ મારું પોતાનું એવું એક અંદાજ છે કે આ 900ની ઉપર સિંહની વસ્તી વધી ગઈ છે અને એ વધી ગયા છે એવું એક મારું અનુમાન છે. કારણ કે તમે જો 14 ડિસ્ટ્રિક્ટમાં તો સિંહની પૂરી વસવાટ થઈ ગઈ છે. પાલીતાણા હોય કે મેં ત્યારે આજે પણ પ્રાઇમ મિનિસ્ટરને તે દિવસે પણ મેં કીધું કે પીપાવાવ પોર્ટ જેવી જગ્યામાં લગભગ 50 એનિમલ છે
50 જેટલા, પાલીતાણામાં પણ એટલા 60-65 જેટલા છે. બાકી ખાંભા છે, તમે વિસાવદર જુઓ, ધારી જુઓ, પછી અમરેલી જુઓ. આ આપણે બધા રોજ ટીવીમાં, બધા લોકો સોશિયલ મીડિયામાં મૂકે જ છે, તો એ આનું વિસ્તરણ થતું જ રહ્યું છે. ડીએમ સાથે તો એ જ વાત કરી કે આપણે આનું વધારે જતન કઈ રીતે કરી શકાય, અને બરડા કોમ્પલેક્સ જે મેં તમને વાત કરી એવી બીજા એક બે ડલ આપણે બનાવવા પડે, જેથી કરીને અત્યારે શું છે કે બધી જગ્યાએ રણ થઈ ગયું છે. બધી જગ્યાએ જેમ કે ગીરમાં છે તો 50 કે 60 થી વધારે રહેશે નહીં, એટલે એ જ વાત કરી. પ્લસ ગીરને હાઈલાઇટ કરવા માટે ટુરિઝમની પણ વધારે જરૂર છે. અત્યારે 1 લાખથી વધારે ટુરિસ્ટો આવે છે. તમે સિઝનમાં જશો તો તમને જીપ્સી મળશે નહીં, એટલા માટે નહીં મળે કે બુક થઈ ગયા છે. એટલે બીજી જગ્યાએ આપણે કરવું જ પડશે. અને બીજું કે આપણે પોરબંદર પણ દૂર પડે છે, અને કેશોદ છે એ નિયરેસ્ટ એરપોર્ટ છે. એનું અમે 1 વર્ષથી અમે કોશિશ કરીએ છીએ. મારી સાથે આ મૌલિક કાકુભાઈનો સન છે, એની પણ ત્યાં સરસ હોટલ છે. એટલે અમે એને કીધું કે આપણે આનું કંઈક એરપોર્ટનું કંઈ આપણે કરીએ. અમે એટલે સાથેથી અમે જોઈન્ટલી અમે ટ્રાય કરીએ છીએ કે એરપોર્ટ છે ને, અત્યારે 3 પ્લેન આવે છે મુંબઈથી, પણ મોટા ભાગે વીકમાં 3 દિવસ આવવા જોઈએ, એની બદલે 2 જ વાર આવે છે. પછી લાસ્ટ મિનિટે કેન્સલ થતા હોય છે, એની પણ ચર્ચા કરી. અને જો આ રનવે 300 મીટર લાંબો થઈ જશે તો પછી રાઉન્ડ ધ ક્લોક બધા દિવસને બધા લોકોનો ફ્લાઇટ અહીંયા આવી શકે.